नमस्कार मित्रों, आज आपणे मीटर ब्रिज विषे अभ्यास करवाना छे। तो मीटर ब्रिज नो पहेलो परिपथ दोरो, आपणे एनो प्रेक्टिकल पर आवशे। तो तेमा आ प्रकारे तमारे एक आकृति दोरवानी छे, बराबर ध्यान आपजो। आ प्रमाणे तमारे एक आकृति दोरवानी छे। चलो હવે અહીં ટર્મિનલ એ છે અને અહીં ટર્મિનલ બી છે, અને એ અને બી વચ્ચે એક તાર જોડવાનો છે। શું જોડવાનો છે? તાર। કેટલા સેન્ટીમીટરનો? 100 સેન્ટીમીટર, એટલે કેટલા મીટર? 1 મીટરનો તાર જોડવાનો છે। ચાલો અહીંયા અજ્ઞાત અવરોધ જોડવાનો છે। કયો અવરોધ જોડવાનો છે? અજ્ઞાત અવરોધ, જેનું મૂલ્ય આપણે શોધવાનું છે। આર જોડવાનો છે અહીંયા અવરોધ પેટી, આપણે લખી દઈએ અહીંયા શું જોડવાનું છે? અવરોધ પેટી, એટલે આર બી, જેને આપણે શું કહેવાનું છે? એસ કહેવાનું છે, એ જોડવાનું છે। વચ્ચેથી એક ગેલેનોમીટર જોડવાનું છે, અને ગેલેનોમીટરમાંથી સમાન જોડવાનું છે જોઈન્ટ કી, સમાં જોડવાનું છે જોઈન્ટ કી પર જોડવાનું છે। અને આ જે એ ટર્મિનલ છે, એ ટર્મિનલને એક છેડાને બેટરીના ધન ધ્રુવ સાથે, અને ઋણ ધ્રુવ જે છે એ કર સાથે, અને કર એ બી સાથે જોડવાનું છે। આ રીતે મીટર બ્રિજની પરિપથ આવે છે। મીટર બ્રિજમાં અજ્ઞાત અવરોધ શોધવાનો છે। તો અજ્ઞાત અવરોધ શોધવા માટે શું કરવાનું? તો તમે પહેલા તો આ જોઈન્ટ કી જે છે તેને તમે એ આગળ ટચ કરાવો। તો ગેલેનોમીટર જે છે એ કોઈ પણ એક તરફ ડિફ્લેક્શન આપવું જોઈએ। ગેલેનોમીટરમાં 0 જે શૂન્ય આ બાજુ છે, અને આ બાજુ 10, 20 અને 30, તે જ અહીંયા 10, 20 અને 30 આ જે ડિજિટ આવશે। જો ગેલેનોમીટરમાં આપણે એ આગળ ટચ કરાવીએ તો ગેલેનોમીટર ધારો કે જમણી બાજુ ડિફ્લેક્શન બતાવે છે, જમણી બાજુ ખસે છે, બરાબર। અને જો બી અગર ટચ કરાવે તો ગેલેનોમીટર કઈ બાજુ ખસે છે? ડાબી બાજુ ખસે છે, આ જમણી બાજુ જગ્યાએ ડાબી બાજુ ખસે છે। તો એવું નક્કી થાય કે ગેલેનોમીટરનો 0 ડિફ્લેક્શન કોઈ પોઈન્ટ આગળ ખસે, બંને બાજુ આવર્તન બતાવવું જોઈએ। 0 ડિફ્લેક્શન એટલે શું? ગેલેનોમીટરમાંથી પ્રવાહ પસાર થતો નથી। દાખલા કે ગેલેનોમીટર કેટલો આવર્તન બતાવે? 0। આમ આને ખસેતા જાઓ, એ આગળ ટચ કરાવો તો આ બાજુ જમણી બાજુ ખસે છે, બી આગળ ટચ કરાવો ડાબી બાજુ ખસે છે। તો આપણે તે ખસેડતા જાઓ, ધારો કે આ કોઈ પોઈન્ટ છે, એ પોઈન્ટ આગળ ગેલેનોમીટર કેટલો આવર્તન બતાવે છે? 0 આવર્તન બતાવે છે। એનો અર્થ એવો થાય કે ગેલેનોમીટરમાંથી પ્રવાહ પસાર થતો નથી। જો ગેલેનોમીટરમાંથી પ્રવાહ પસાર થતો ન હોય તો આપણે મીટર વિસ્ટન બ્રિજ ગઈકાલે જોઈ ગયા, તેની શરત શું હતી? R2 ના છેદમાં R1, આપણે જોઈ ગયા ને કે શું જોઈ ગયા, સોરી, R1 ના છેદમાં R2 બરાબર R3 ના છેદમાં R4, આ શરત જોઈ ગયા ક્યારે? જ્યારે ગેલેનોમીટરમાંથી પ્રવાહ પસાર થતો ન હોય, એટલે ગેલેનોમીટર કેટલું આવર્તન બતાવે? 0 આવર્તન બતાવે। તો R1 ના છેદમાં R2 બરાબર R3 ના છેદમાં R4 આપણે જોઈ ગયા છે। ધારો કે આને આપણે કહીએ R1, આને શું કહીએ આપણે? R2, બરાબર। આને શું કહીએ આપણે? અહીંથી અહીં સુધીનો તાર જે છે બરાબર, એની લંબાઈ કેટલી છે? L1। કુલ લંબાઈ કેટલી છે? અહીંથી અહીંયા સુધી કુલ લંબાઈ કેટલી છે? 100 સેન્ટીમીટર। કેટલી છે? 100 સેન્ટીમીટર, બરાબર। તો અહીંથી આ લંબાઈ કેટલી થાય? તો 100 માઇનસ L1 થશે, કુલ લંબાઈ 100 સેન્ટીમીટર છે। ચાલો તો આનો અવરોધ A થી D લખીએ, શું લખીએ આપણે? કોઈ બીજું લઈએ આપણે D, તો A થી D નો અવરોધ કેટલો? અવરોધ કેટલો થાય? અવરોધ નું સૂત્ર શું આવે? અવરોધ ની લંબાઈ પર આધાર રાખે છે, બરાબર। તો આનો અવરોધ A D નો અવરોધ નો અવરોધ બરાબર R CM ઇન્ટુ L1,
બરાબર લંબાઈ જે હોય તે આરસીએમ શું છે તો પછી એકમ લંબાઈ એકમ સેન્ટીમીટર દીઠ અવરોધ છે શું છે એકમ સેન્ટીમીટર દીઠ અવરોધ છે કુલ અવરોધ અહીંથી અહીંયા સુધીનો આરસીએમ છે આ સમજી લો લંબાઈ કેટલી છે 100 સેન્ટીમીટર છે અને અવરોધ કેટલો છે આરસીએમ છે તો આટલી લંબાઈનો અવરોધ કેટલો બરાબર એટલે શું થશે આરસીએમ ઇન્ટુ એલ વન એટલે એનો અર્થ એવો થાય કે આ જે તાર છે એ તારની તાર જે છે તાર એક જ છે અહીંથી અહીંયા સુધી તાર એક જ છે એની અવરોધ વત્તા પર એક છે આપણે સમજીએ કે સૂત્ર આવું છે કે આર બરાબર રો એલ ના છેદમાં એ બરાબર અહીંથી અહીંયા સુધી લંબાઈ અલગ છે ને અહીંથી અહીંયા સુધી લંબાઈ અલગ છે એટલે અવરોધ એ લંબાઈ ઉપર આધાર રાખે છે અને આની જગ્યાએ આપણે શું લખી દઈએ આરસીએમ લખી દઈએ કારણ કે અવરોધ જે છે એ અવરોધ આ જે તાર છે ને અવરોધકતા તાર એક જ છે એટલે અવરોધકતા બદલાશે નહીં અને ક્ષેત્રફળ પણ એનું બદલાશે નહીં માત્ર શું બદલાશે એની લંબાઈ બદલાશે બરાબર એટલે એડી નો અવરોધ કેટલો આવશે આરસીએમ ઇન્ટુ એલ વન અને ડીબી ડીબી નો અવરોધ કેટલો આવશે તો બોલો જો તમને ખ્યાલ હોવો જોઈએ કેટલા આવશે આર સીએમ ઇન્ટુ લંબાઈ કેટલી છે 100 માઇનસ એલ વન તો આ અવરોધ આર વન આ અવરોધ આર ટુ આ અવરોધ આનો અવરોધ ને શું કહેવાનું છે આપણે આર થ્રી અને આ આર ફોર ખ્યાલ આવે છે આ આર થ્રી અને આ આર ફોર ખ્યાલ આવે છે તો આપણે મીટર બ્રિજ માટે બરાબર ને મીટર બ્રિજ સંતુલનમાં સંતુલનમાં છે એટલે શું ગેલેનોમીટર કેટલું પુરાવો બતાવે ઝીરો આવર્તન બતાવે બરાબર એટલે ગેલેનોમીટર ઝીરો આવર્તન ક્યારે બતાવે જ્યારે બ્રિજ સંતુલનમાં હોય ત્યારે બ્રિજ સંતુલનમાં હોય એટલે એનો અર્થ શું થાય કે આર વન ના છેદમાં આર ટુ બરાબર આર થ્રી ના છેદમાં આર ફોર તો આપણે લખાય આર ટુ ના છેદમાં આર વન બરાબર આર ફોર ના છેદમાં આર થ્રી લખાય લખાય ને ચાલો આર ટુ કેટલા છે s r1 કેટલા છે r r4 કેટલા છે r4 કેટલા છે 100 માઇનસ l1 સોરી મિસ્ટેક થઈ હા ઇન્ટુ rcm r4 છે બરાબર dd એટલે અને ad કેટલા છે r3 r3 કિંમત કેટલી છે rcm l વન આરસીએમ આરસીએમ કેન્સલ કોને સૂત્ર કરતા બનાવો આર ને બનાવો એટલે આર ક્યાં જાય ઉપર અને 100 માઇનસ એલ1 ક્યાં આવે નીચે તો શું આવશે આર બરાબર એલ1 ના છેદમાં 100 માઇનસ એલ1 ઇન્ટુ એસ ખરાબ છે એટલે આ રીતે મીટર બ્રિજ માટે આપણે સૂત્ર શોધી શકીએ છીએ મીટર બ્રિજ માટે શું થાય કે મીટર બ્રિજ માં શું થાય કે અવરોધ સામાન હોય છે અવરોધ ક્યારે મીટર બ્રિજ નો ઉપયોગ ક્યારે થાય કે ગેલેનોમીટર ઝીરો આવર્તન બતાવે ઝીરો આવર્તન બતાવે છે ત્યારે શું થાય છે કે ગેલેનોમીટર ઝીરો આવર્તન બતાવે છે એનો શું થાય કે આ ગેલેનોમીટર માંથી પ્રવાહ પસાર થશે નહીં એટલે આ ચારે ચાર અવરોધ આર વન આર ટુ આર થ્રી ને આર ફોર એ કયા સંતુલનમાં હશે બ્રિજ સંતુલનમાં હશે તો જ ગેલેનોમીટર માંથી પ્રવાહ પસાર થાય નહીં એના માટે મીટર બ્રિજ માટે જે વિસ્ટન બ્રિજ ની જે નિયમ છે એ નિયમ લાક્ષલે વિસ્ટન બ્રિજ નો સિદ્ધાંત છે એ સિદ્ધાંત નો ઉપયોગ થયો છે ખ્યાલ આવે છે અહીંયા ખાસ યાદ રાખવાનું કે આર સીએમ કેમ આપ્યું છે તો લંબાઈ બદલાય છે બરાબર લંબાઈ બદલાય છે અવરોધકતા અને ક્ષેત્રફળ બદલાતું નથી બરાબર અવરોધ અવરોધકતા અને ક્ષેત્રફળ અવરોધકતા ક્યારે બદલાય જ્યારે તાર આ ધારો કે સમજી લો કે તાંબાનો તાર હોય ને એની જગ્યાએ હું એલ્યુમિનિયમનો તાર મૂકું તો એની અવરોધકતા અલગ હોય પણ તાંબાનો તાર આખો અહીંથી અહીંથી તાંબાનો તાર છે એની એકની લંબાઈ L1 છે ને એકની લંબાઈ 100 માઇનસ L1 છે એટલે એની અવરોધકતા બદલાશે નહીં બરાબર તાંબાનો તાર ધારો કે આટલી જાડાઈનો છે ચોક જેટલી જાડાઈનો તાંબાનો તાર છે તો એ 100 સેન્ટીમીટરની ચોક જાડાઈ કેવી છે સરખી જ છે એટલે ક્ષેત્રફળ પણ બદલાતું નથી પણ આ લંબાઈ ધારો કે 40 સેન્ટીમીટર આ લંબાઈ લંબાઈ બીજી લંબાઈ કેટલી આવે 7 સેન્ટીમીટર લંબાઈ બદલાય છે અવરોધ અને ક્ષેત્રફળ બદલાતું નથી એટલા માટે શું લખ્યું છે RCM L1 અને અહીંયા શું લખ્યું છે RCM 100 - L1 તમે અહીંયા L પણ લખી શકો
બરાબર છે, સમજ પડી કે આ આપણો શું છે, પ્રયોગ છે, બરાબર, પ્રયોગશાળામાં આપણે એનો પ્રયોગ કરીશું, ખ્યાલ આવે છે, સમજ પડી છે, સ્ક્રીનશોટ પાડી લેજો અથવા તો તમે તમારી નોટમાં એને લખી લેજો। પોટેન્શિયોમીટર નો ઉપયોગ કરી ઈએમએફ ની સરખામણી કરી। હવે મીટર બ્રિજ હતો, એ મીટર બ્રિજમાં આપણે જોયું 100 સેન્ટીમીટર તાર હતો, પોટેન્શિયોમીટરમાં 400 સેન્ટીમીટર તાર આવશે, એ 400 સેન્ટીમીટર આગળ અને આ રીતે જોઈન્ટ થાય, આ 100 સેન્ટીમીટર, બીજો આ 200 સેન્ટીમીટર, ત્રીજો 300 સેન્ટીમીટર અને આ ચોથો 400 સેન્ટીમીટર, બરાબર। આ જે છે એને સૌપ્રથમ બેટરી સાથે જોડવાનું છે, કર અને રિયોસ્ટેટ અને એને બી સાથે જોડવાનું છે, આ છેડો કયો છે એ અને આ છેડો કયો છે બી। હવે એ જે છે એ આગળ બે કોષ જોડવાના છે, એક કોષ જોડવાનો છે તમારે એપ્સાયલોન 1 અને બીજો કોષ તમારે જોડવાનો છે એપ્સાયલોન 2। એટલે આ બંને કોષના પોઝિટિવ ટર્મિનલને કોની સાથે જોડવાનું છે, એ સાથે જોડવાનું છે, નેગેટિવ ટર્મિનલ છે ને દ્વિકર સાથે જોડવાનું છે, દ્વિકર, કઈ કર છે દ્વિકર, તો એપ્સાયલોન 1 છે એને એક સાથે જોડવાનું છે, એપ્સાયલોન 2 છે બે સાથે જોડવાનું છે અને આ છે દ્વિકર છે, એટલે ત્રણ સાથે શું જોડવાનું છે ગેલ્વેનોમીટર, અને ગેલ્વેનોમીટર માંથી શું જોડવાનું છે જોઈન્ટ કી। હવે જોઈન્ટ કી નો છેડો, આ જોઈન્ટ કી છે, આ છેડો આપણે એ આગળ ટચ કરાવો, તો ગેલ્વેનોમીટર આપણે જોઈએ કે આ ગેલ્વેનોમીટર છે તો આ વચ્ચે 0 આવશે ને આ બાજુ 30 ને આ બાજુ 30 આવશે, તો ગેલ્વેનોમીટર એ આગળ ટચ કરાવતા કોઈ એક સાઈડ આવર્તન બતાવવું જોઈએ, દાખલા તરીકે ગેલ્વેનોમીટર કઈ બાજુ આવર્તન બતાવે છે, જમણી સાઈડ આવર્તન બતાવે છે, તો આ છેડો હવે ક્યાં મૂકવાનો છે આપણે બી પાસે જોઈન્ટ કરો, તો ગેલ્વેનોમીટર કઈ બાજુ આવર્તન બતાવવું જોઈએ, એની સામેની વિરુદ્ધ બાજુ આવર્તન બતાવવું જોઈએ, બરાબર। હવે શું કરવાનું છે, તો આપણે પહેલા કર અહીંયા મૂકવાની છે, ત્યાં એફ આ એ એક અને ત્રણ ની વચ્ચે કર મૂકવાની છે, એટલે આ પ્રવાહ પસાર થશે, આ એપ્સાલોન 2 જે છે બેટરી જોઈન્ટ નથી, બરાબર, કઈ જોઈન્ટ છે એપ્સાલોન 1 જોઈન્ટ છે, ગેલોનોમીટર ને શું કરવાનું છે આપણે અહીં જોઈન્ટ કી જે છે એને અહીંથી સરકાવતા 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 જાઓ અને આ બિંદુ પાસે પહોંચે, આ બિંદુ નામ આપણે શું આપીએ એન 1 બિંદુ, એન 1 બિંદુ પાસે ગેલોનોમીટર નો છેડો જોઈન્ટ કી નો છેડો પહોંચે ત્યારે ગેલોનોમીટર કેટલું આવર્તન બતાવે છે 0 આવર્તન બતાવે છે, એટલે અહીંથી જોઈન્ટ કી આપણે ક્યાં પહોંચાડી છે એન 1 પાસે, ત્યારે ગેલોનોમીટર કેટલું આવર્તન બતાવે છે 0 આવર્તન બતાવે છે, એનો અર્થ એવો થાય કે એન 1 બિંદુ આગળ ગેલોનોમીટરમાંથી પ્રવાહ પસાર થતો નથી, એટલે બ્રિજ કેવું છે સંતુલનમાં છે। ચાલો તો આપણે કામ કરીએ, સ્ટાર્ટિંગ થી કિર્ચોફનો નિયમ લગાવવાનો છે, તો જોઈ લઈએ એ બિંદુથી સ્ટાર્ટ કરીએ આપણે, બંધ ગાળો અથવા લૂપ એ પછી આ ઉપર જાય છે ને, પછી કઈ છે એપ્સાયલોન 1, પછી કયો છે ચલો 1, પછી 3, પછી જી, પછી ફરીને ક્યાં આવ્યો એન 1 અને એન 1 થી ભેગો ક્યાં પહોંચી ગયો પાછો આ એન 1, એન 1 થી ક્યાં પહોંચ્યો આપણે એ, એ આગળ પહોંચ્યું અને કિર્ચોફ નો નિયમ શું કરીએ લગાડીએ, કિર્ચોફ નો નિયમ શું કરતા લગાડતા। ચાલો તો પેલા જતા જોઈએ, સેલ આવ્યો બરાબર, બેટરી આવી, બેટરી નો છેલ્લો ટર્મિનલ કયો, આ પોઝિટિવ, આ કયો નેગેટિવ, માઇનસ એપ્સાયલોન 1, પછી તો ટર્મિનલ આવ્યા છે, ચાલો અહીંથી કોણ આવે ગેલોનોમીટર, ગેલોનોમીટરમાં આવર્તન કેટલું બતાવે 0, એટલે એનો ગેલોનોમીટરમાંથી પ્રવાહ પસાર થતો નથી, એટલે આઈજી બરાબર 0, તો આ બેનો ગુણાકાર કેટલો થાય 0, એટલે પ્લસ લખી દેવાનું 0, સમગળી દિશા કે વિસમગળી દિશા એમાં કઈ આવશે નહીં। ચલો પછી આવતા અહીંયા આવે છે, તો એ એન 1 તાર આવ્યો,
એ n1 તાર આવ્યો. ધારો કે એની લંબાઈ કેટલી છે? એટલી લંબાઈ છે અહીંયા l. એટલી લંબાઈ છે l લંબાઈ છે એટલે l1 લંબાઈ છે. આપણને ખબર નથી આ લંબાઈ l1 છે. તો આપણે ગઈ થિયરીમાં ભણી ગયા શું આવશે RCM into L1. એ n1 નો અવરોધ કેટલો આવશે? એ n1 નો અવરોધ કેટલો આવશે? તો આનો અવરોધ આવશે RCM into L1. ભણી ગયા? પણ RCM ની જગ્યાએ આપણે શું લખીએ? એકમ લંબાઈ એટલે 1 સેન્ટીમીટર દીઠ અવરોધ ને આપણે શું કહીએ અહીંયા પાય. શું કહીએ? પાય. તો આ AN1 નો અવરોધ આપણે આગલી થિયરી પ્રમાણે લખો તો RCM ઇન્ટુ L1 લખાય. પણ RCM ની જગ્યાએ મેં શું લખું? પાય. એકમ સેન્ટીમીટર દીઠ અવરોધ ને મેં શું લખું? પાય. તો શું આવશે? પાય L1. તો પાય L1 બરાબર એ શું આવશે? પ્લસ ઇઝ ઇક્વલ ટુ 0. ચલો તો આ માઇનસ છે ને આ બાજુ જાય સુધી જાય પ્લસ એટલે પાય L1 બરાબર એપ્સાયલોન 1. સમીકરણ નંબર કયું આવ્યું? 1. હવે શું કરો? આ કર કાઢી નાખો અને એની જગ્યાએ કઈ કર મૂકો? આ બે ને 3 ની વચ્ચે મૂકો. ત્યારે ગેલોમીટર આ N1 આગળ 0 બતાવશે નહીં. તો ક્યારે બતાવશે? આ તે ક્યાં બતાવશે? ધારો કે N2 આગળ બતાવશે. ક્યાં બતાવશે? N2 આગળ બરાબર. ચાલો પાછું નીચે પણ નિયમ લખી દઈએ. આપણે શું લખવાનું અહીંયા? બોલો શું લખવાનું? લૂપ કઈ આવી? એ પછી હવે નીચેની બેટરી એપ્સાયલોન 2 પછી 2-3 પછી જી પછી આ નીચેની લાઈન આ લાઈન પછી N2 અને ફરીને આમ ફરી ને સીધું ક્યાં પહોંચે? એ પાસે. એટલે એ ને કિચોફ નો નિયમ લગાડતા. ચાલો કિચોફ નિયમ લગાડે પહેલા પણ આવે એપ્સાયલોન 2 આવે એનો છેલ્લો કયો? માઇનસ. એટલે માઇનસ એપ્સાયલોન 2 પછી જતા 2 ને 3 પછી ગેલરમીટર. ગેલરમીટર નો મારી પસાર થતો પ્રવાહ કેટલો? 0. કેમ? તો આપણે N2 બિંદુ એવું શોધ્યું કે ગેલોમીટર કેટલા આવર્તન બતાવે? 0 આવર્તન બતાવે બરાબર. એટલે એમાંથી પ્રવાહ પસાર થતો નથી. ચલો એના પછી આપણે આગળ પહોંચીએ તો શું થયું? AN2 તો અહીંયા જો લખી દે AN2 નો અવરોધ આ જ પ્રમાણે. ધારો કે લંબાઈ અહીંથી અહીંયા સુધીની N2 સુધી લંબાઈ કેટલી છે? L2 છે. તો શું આવશે? પાય L2. પ્લસ YL2 ઇઝ ઇક્વલ ટુ 0. આ કિર્ચોફ નિયમ લગાડતા છે બરાબર, જે આપણે જોઈ ગયા છે ગઈકાલે. તો YL2 બરાબર શું થાય? એપ્સાયલોન 2. સમીકરણ નંબર કયું? 2. સમીકરણ 1 ને 2 વડે શું કરતા? ભાગતા. તો શું થાય? એપ્સાયલોન પાય L1 ના છેદમાં પાય L2 બરાબર ઉપર શું આવશે? એપ્સાયલોન 1 ના છેદમાં એપ્સાયલોન 2. પાય ને પાય કેન્સલ એટલે શું આવશે? એપ્સાયલોન 1 ના છેદમાં એપ્સાયલોન 2 બરાબર L1 ના છેદમાં L2. અને આ EMF ની સરખામણીનું સૂત્ર છે. EMF એટલે શું? એપ્સાયલોન 1 અને એપ્સાયલોન 2 ની સરખામણીનું સૂત્ર છે બરાબર. પોટેન્શિયોમીટર જે છે આ પણ સરખામણીનો જે છે એ પણ પ્રેક્ટિકલ આવશે. જે મીટર બેઝમાં પ્રેક્ટિકલ આવ્યો છે તેમ પોટેન્શિયોમીટરની સરખામણીનો પણ પ્રેક્ટિકલ જ આવશે બરાબર. હવે આ બંને જે પ્રેક્ટિકલ છે એ પ્રેક્ટિકલ તમને હું અત્યારે થિયરી મોકલાવું તો આ થિયરી તેમાંથી આ થિયરી ઇમ્પોર્ટન્ટ છે. આ થિયરી તમારે મોડે કરવાની છે બરાબર. અને મીટર બેઝ છે અને પોટેન્શિયોમીટર છે બંનેના પ્રેક્ટિકલ છે. એ પ્રેક્ટિકલ કેવી રીતે ગેલોમીટર 0 આવર્તન બતાવે છે બરાબર, એ પ્રેક્ટિકલ નો વિડીયો હું તમને યુટ્યુબ પર માંથી તમને મોકલતો છું બરાબર. આ તમારી થિયરી છે, સૂત્ર આ થિયરીનું મેળવ્યું છે. તેવી રીતના પેલામાં પણ મેળવ્યું. કેવી રીતે મેળવ્યું? R1 ના છેદમાં R2 બરાબર L1 ના છેદમાં L2 મેળવ્યું. તેમ અહીંયા એપ્સાયલોન 1 ના છેદમાં એપ્સાયલોન 2 બરાબર L1 ના છેદમાં L2 મેળવ્યું છે ને.
તેવું સૂત્ર આપણે પહેલામાં પણ મેળવેલું છે. તો પહેલામાં લંબાઈ l1 ને 100 માઈનસ l1 હતી, ખ્યાલ આવે છે? અહીંયા લંબાઈ l1 ને અહીંયા કેટલી 100 માઈનસ l1 હતી. એટલે બંને થિયરી તમને વિડિયો જોવા મળશે. બંને થિયરી જે છે આ થિયરી સમજાવી છે અને પ્રેક્ટિકલ નો વિડિયો તમને હું મોકલાવું છે, વર્કિંગ વિડિયો છે, બરાબર? એમાંથી જોઈને તમને ખ્યાલ આવી જશે કે ગેલેનોમીટર ઝીરો આવર્તન બતાવે છે એ, બરાબર? એના આગળ આપણે વિસ્ટન બ્રિજ ભણી ગયા. વિસ્ટન બ્રિજ માટે પણ હું તમને એક વિડિયો મોકલાવ્યો હતો, બરાબર? તેમાં ચાર બલ્બ મૂકેલા હતા અને વચ્ચે ગેલેનોમીટર નો એક બલ્બ હતો, ખ્યાલ આવે ને? અને જયારે બધા જ બલ્બ નું આજે આ બ્રિજ સંતુલનમાં હોય, આર વન ના છેદમાં આર ટુ બરાબર આર થ્રી ના છેદમાં આર ફોર સંતુલનમાં હોય, ત્યારે વચ્ચેનો જે પરિપથ છે એમાંથી પ્રવાહ પસાર થતો નથી. એટલે વચ્ચેનો બલ્બ ગેલેનોમીટરનો જે જગ્યાએ જે બલ્બ મૂકેલો છે એ બલ્બ સરકતો નથી. પણ બધા ચાર માંથી કોઈ બલ્બ કાઢી લે તો ગેલેનોમીટરનો બલ્બ સળગે છે. એટલે બ્રિજ સંતુલનમાં થતું નથી. સંતુલનમાં હોય ત્યારે ગેલેનોમીટરમાંથી પ્રવાહ પસાર થશે નહીં. એ ત્રણેય વિસ્ટન બ્રિજ નો પણ વિડીયો તમને મૂકેલો છે, વર્કિંગ વિડીયો. મીટર બ્રિજ નો પણ હું મૂકું છું અત્યારે, પોટેન્શિયોમીટર નો પણ અત્યારે જ મૂકું છું, બરાબર? બે થિયરી તમારે બસ સમજવાની છે, ખ્યાલ આવે? આ તો કિર્ચોફનો નિયમ લગાવવાનો છે, બહુ સરળ છે. એપ્સિલોન માઇનસ ઝીરો અને એન આનો અવરોધ આપેલો છે, તેવી જ રીતે બીજી લૂપ માટે અને બે નો ગુણોત્તર લઈ લેવાનો, ખ્યાલ આવે છે? ઇમ્પોર્ટન્ટ થિયરી છે. આકૃતિ દોરતા આવડવી જોઈએ. આ બેટરી છે, આ કર છે, આ રિયો સ્ટેટ છે, ખ્યાલ આવે છે? સમજ પડી છે? ચાલો લખી લેજો.